વડોદરા શહેરમાં પીવાના પાણી લાઇનમાં ભંગાણ યથાસ્થિતિમાં. વડોદરા શહેરમાં વારંવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતું હોય અને પાણી લીકેજથી પાણીનો વેડફાટ યથાસ્થિતિમાં રહેવા પામ્યો છે. વડોદરા શહેરના મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે 15 દિવસ પહેલાં જ લીકેજ થયું હતું. આજે ફરીથી લીકેજ થતાં ભંગાણ સર્જાયું છે. વડોદરા શહેરના કોર્પોરેશન દ્વારા કારેલીબાગ મુક્તાનંદ 4 રસ્તા પાસે 15 દિવસ પહેલાં જ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. હાલ આજરોજ પણ તે જ જગ્યાએ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે દર 15 દિવસમાં બીજી વખત પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડે છે. રિપેરિંગ કરવામાં જ ભંગાણ થાય છે, રિપેરિંગ થાય છે અને ભંગાણ થાય છે. એક બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, જ્યારે બીજી બાજુ પાણીનો વેડફાડ થાય છે. વડોદરા મહાનગરપાલિકામાં મોરચાની આવે છે ત્યારે લોકોને બહારથી પીવાનું પાણી લાવવું પડે છે, ત્યારે કારેલીબાગ મુક્તાનંદ પાસે 4 રસ્તા પાસે કરોડો ગેલન પીવાનું પાણી લીકેજ થયું. જાણે કે ચોમાસું હોય, તે વરસાદ પડ્યો હોય તેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે. પાણી લીકેજના કારણે સીધી સીધું પાણી ગટરમાં વહી જાય છે. બીજી બાજુ આ મુક્તાનંદ 3 રસ્તા પાસે તમામ રોડ પર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી. ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીની બૂંદ બૂંદ ટીપા ટીપાની પણ કિંમત હોય છે, પરંતુ અહીંયા વડોદરા શહેરમાં તો પાણીની ભંગાણ પડવાની, પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાનું અને લીકેજ થવાનું વારંવાર સર્જાય છે. એટલે કે યથાસ્થિતિ જ રહેવા પામે છે. વારંવાર આ સ્થિતિ સર્જાય છે ત્યારે નવો વોર્ડ ડિવિઝનના કારણે અધિકારીઓ અને અન્ય અધિકારીઓને કોલ કરવામાં આવે છે, તેમ છતાં પણ તેઓ આ અંગે કોઈ જ કાર્યવાહી કરતા નથી અને પાણીને બચાવવાની વાત કરે છે, પરંતુ બીજી તરફ પાણી ગટરમાં જતું જોવા મળી રહ્યું છે. આ રીતે પીવાનું પાણી વહી જતું હોય, પાણીનો વેડફાટ વડોદરા શહેરમાં કરવામાં આવે છે, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગ કરવામાં આવી છે કે મુક્તાનંદ 3 રસ્તા પાસે પહેલાં 15 દિવસ પહેલાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને પાણીનો વેડફાટ થયો હતો. આજે ફરી 15 દિવસ બાદ ફરીથી તે જ જગ્યા પર પાણીનો વેડફાટ શરૂ થયો છે અને ભંગાણ સર્જાયું છે, ત્યારે આવા અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં રોજે રોજ કોઈ ને કોઈ જગ્યાએ પીવાના પાણીની લાઇનમાં લીકેજ થાય છે અને લીકેજ થવાના કારણે કરોડો ગેલન પીવાનું પાણી ગટરોમાં વહી જાય છે. એક બાજુ વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાતો કરતા મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબને જણાવવાનું કે જે લાઇનો લીકેજ થાય છે તાત્કાલિક રિપેર કરવાનો મૂડમાં રહે. આજે વડોદરા શહેરના કારેલીબાગ મુક્તાનંદ 3 રસ્તા પાસે પીવાના પાણીની લાઇનમાં લીકેજ થયું હતું અને કરોડો ગેલન પીવાનું પાણી સીધે સીધું ગટરમાં વહી ગયું હતું. સાથે સાથે તમામ રોડ રસ્તા ભરાઈ ગયા હતા પાણીથી અને વાહન ચાલકોને અવરજવરની મુશ્કેલીઓ પડી હતી. આ લીકેજ 15 દિવસ પહેલાં જ રિપેર કરવામાં હતું, ફરીથી આ લીકેજ થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીજુલીના કારણે આ ફરીથી લીકેજ થયું છે. વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ અને કમિશનર સાહેબ વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય તેની સામે તાત્કાલિક પગલાં ભરે.